અંકલેશ્વર તાલુકાના ગણકોલ ગામ ખાતે આવે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાના દર્દીને સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। અંકલેશ્વરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં બેડ ભરાઈ જવાના કારણે કોરોનાના દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રયત્નોથી ગડખોલ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઓક્સિજન બેડ અને બાયપેક સહિત 60 જેટલા બેડ ઊભા કરવામાં આવ્યા છે। સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમડી મોડિયા, ટીડીઓ, મામલતદાર, ગડખોલના સરપંચ રોહન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહિતના સભ્યો અને અધિકારીઓ તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વિશ્વમાં આ કોરોનાની મહામારીને લઈને જે પ્રકારે લોકો સંક્રમિત થઈ રહ્યા છે એને લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પણ જો બેડની સંખ્યામાં વધારો થાય તો લોકોને નજીકમાં એને સારવાર મળી રહે। આ ગરખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ 60 બેડ સુધીની આયોજન કરવામાં આવેલું છે અને એમાં 16 જેટલા અમારા અંકલેશ્વરના ડૉક્ટરશ્રીઓ જે પ્રાઇવેટ પોતાની હોસ્પિટલો એ લોકો પણ અહીંયા માદર સેવા માટે તૈયાર થયા છે। 40 જેટલા અન્ય ડૉક્ટરો પણ અહીંયા દરરોજના 4-4 કલાક સેવા આપનાર છે। સાથે સાથે જિલ્લા પંચાયતના પણ અમુક સ્ટાફ લઈ અને જે ઇન્ડસ્ટ્રી એરિયા છે એમાંથી પણ ફેક્ટરીઓમાં દરેક ફેક્ટરીઓમાં હોસ્પિટલ હોય છે એમાં એક ડૉક્ટર અને 3 નર્સ સ્ટાફ હોય છે એમાંથી અહીંયા પણ નર્સિંગનો સ્ટાફ લઈને આ પ્રકારની વ્યવસ્થા કરી જેથી કરીને અંકલેશ્વર તાલુકાના લોકોને પણ ભરૂચ સુધી ન જવું પડે, સુરત બાજુ ન જવું પડે કે આ બાજુ વડોદરા સુધી ન જવું પડે એની તકેદારના ભાગરૂપે કોરોના દર્દીઓને અહીંયા સારવાર મળી રહે, સારી સારવાર મળે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અહીંયા ઓક્સિજનની લાઇનથી લઈને તમામ સુવિધા અહીંયા કરવામાં આવી છે। આમ તો એમ કહીએ કે ની કરે નારાયણને ભગવાન આપણને આ દવાખાનું ખાલી રાખી એની પ્રાર્થના કરીએ, પરંતુ જે પ્રકારની અત્યારની મહામારી છે એ મહામારીની અંદર લોકોને સારી રીતે સારવાર મળે એ માટેની આ આયોજન પણ અહીંયા કરવામાં આવેલું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।